હેલો બાળકો, બાળકો આજે આપણે શું શીખવાના છે ખબર છે તમને? નથી ખબર તો બાળ મિત્રો, આજે આપણે મૌખિક ગણતરી કરવાની છે અને તે પણ બે રીતે. કેટલી રીતે? બે. તો બાળકો આ બે રીતે કઈ રીતે ગણતરી કરી શકાય તે આપણે શીખીએ. જુઓ બાળકો, અહીં બે મિત્રો છે, બેરુ અને અક્કા. તો બંને શું વાતો કરે છે તે આપણે જોઈએ. વેલુ તું શું કરે છે? અક્કા મને ઉમેરવામાં મદદ કર. તો શું ઉમેરવાનું છે? 7 માં 5 અને પછી 3 ઉમેરવાના છે. તો એ કુલ સંખ્યા કેટલી થાય તે આપણે અક્કાને શોધવામાં મદદ કરવાની છે. તો વેલુ એને કઈ રીતે મદદ કરશે તે આપણે જોઈ. જો બાળકો, વેલુ તેને શું કહે છે કે આપણે એને લખ્યા વગર પણ કરી શકીએ છીએ. તો કઈ રીતે? તો જુઓ, 7 થી શરૂ કરી 5 વધુ ગણો, એટલે આ જે સંખ્યા છે તેને આપણે શું કરવાનું છે? કેટલા ઉમેરવાના છે? 5. તો આપણે ગણતરી કઈ રીતે કરવાની છે બાળકો? જુઓ, 1 2 3 4 5 6 7. તો 7 સંખ્યા થઈ, તો 7 માં કેટલા ઉમેરવાના છે? 5. તો આપણે અહીંથી બીજા 5 ગણવાના છે. તો બોલો તમે મારી સાથે, 1 2 3 4 5. તો અહીં સુધી સંખ્યા થઈ ગઈ. તો હવે આપણે આ બધી સંખ્યા ગણીએ ને. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો કેટલી સંખ્યા થઈ બાળકો? 12. તો અહીં આપણે 12 અને આ જે 3 છે તેમાં પણ ઉમેરવાનું છે. તો અહીં 1 2 અને 3 થઈ ગયું. તો 12 પછી આપણે કઈ રીતે બોલીશું બાળકો? 13 14 અને 15. તો આપણે અહીં 15 સંખ્યા લખવાની રહેશે. તો જુઓ, 7 માં 5 અને 3 ઉમેરતા કેટલી સંખ્યા થશે? 15. તો આ આપણો જવાબ થશે. જુઓ બાળકો, વેલુ અક્કાને શું કહે છે કે તે 7 માં 5 ઉમેર્યા અને પછી 3 ઉમેર્યા, તો જવાબ 15 આવ્યો. તો હવે એને તું બીજી રીતે પણ કરી શકે. તો કઈ રીતે? જુઓ, હું પહેલા 7 માં 3 ઉમેરું છું, એટલે આ 7 વત્તા 5 વત્તા 3 છે. તો વેલું શું કરે છે? પહેલા 7 માં 3 ઉમેરે છે, એટલે 7 વત્તા 3. તો એ આપણે ગણતરી કરવાની છે. તો 7 તમને સંખ્યા ખબર પડી ને? 1 2 3 4 5 6 7 થઈ ગયા. એમાં કેટલા ઉમેરવાના છે? 3. 1 2 અને 3. તો અહીં સુધી આપણે કુલ સંખ્યા ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આપણી સંખ્યા 10 આવી છે. હવે જુઓ કે 10 સંખ્યા છે, તો બીજા આપણે કયા ઉમેરવાના બાકી છે? 5. તો અહીં આપણે 10 વત્તા 5 લખીશું અને આપણે એનો જવાબ લખવાનો છે. તો તમને આ તો આવડશે જ, આવડે છે ને? ચાલો ગણતરી કરો. તો 10 પછી 5 ઉમેરવાના છે. તો 1 2 3 4 5 અહીં સુધી આપણે કરવાનું છે. તો 10 પછી શું આવશે? 11 12 13 14 અને 15. તો આપણો જવાબ આવી ગયો ને. જુઓ, આ રીતે 15 અને આ રીતે 15, આમ બંને રીતે આપણે સરવાળો કરીશું તો 15 જવાબ એક સરખો આવશે.
છે તો તમને અહીં સમજ કરી બાળકો કે આપણે બે રીત કરી છે તો બંને રીતે જવાબ સરખો જ આવશે તો આ રીતે અક્કાને સમજવામાં વેરું આ રીતે મદદ કરે છે તો આપણે હવે બીજા ઉદાહરણ પણ લઈશું કેટલીક સંખ્યા બતાવી છે તે પ્રમાણે આપણે ગણતરી કરતા શીખવાનું છે હવે જો અહીં 5 માં 5 ઉમેરવાના છે અને બીજા 7 ઉમેરવાના છે તો ચાલો આપણે અહીં પહેલા 5 માં 5 ઉમેરીએ તો 5 માં 5 ઉમેરશું તો કેટલા થશે બાળકો ચલો ગણતરી કરો તો ખ્યાલ છે ને બોલો હા 10 થાય તો આનો જવાબ 10 આવશે અને બીજા કેટલા ઉમેરવાના છે આ 7 તો 10 વત્તા 7 તો કેટલા થશે તે આપણે ગણવાનું છે તો જો 1 2 3 4 5 6 7 8 9 10 અહીં સુધી 10 થયા ને હવે એમાં બીજા 7 ઉમેરવાના છે તો આપણે બીજા 7 ઉમેરીએ 1 2 પછી આ 3 4 5 6 અને 7 તો અહીં સુધી આપણે ગણતરી કરવાની છે તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 તો આપણો જવાબ શું આવશે અહીં 17 તો આ રીતે અહીં જવાબ આવશે તો અહીં જવાબ શું આવશે 17 હવે આપણે આને બીજી રીતે કરીએ તો કઈ રીતે તો જુઓ આપણે 5 માં 7 ઉમેરીશું કેટલા 5 વત્તા 7 તો 5 વત્તા 7 કેટલા થશે તે આપણે ગણીએ તો આપણે 5 માં 7 ઉમેરવાના છે તો 5 પછી આપણે પહેલા 7 ગણીએ 1 2 3 4 5 6 અને 7 7 તો 5 પછી આપણે અહીં સુધી ગણીશું 6 7 8 9 10 11 અને 12 તો આપણો જવાબ અહીં 12 આવશે અને 12 માં આપણે કેટલા ઉમેરવાના છે આ 5 12 માં આપણે 5 ઉમેરવાના છે તો આપણે પહેલા 5 ગણી લઈએ 1 2 3 4 5 તો 12 પછી આપણે ગણીએ ને 13 14 15 16 અને 17 તો અહીં 17 જવાબ આવશે તો જુઓ બાળકો આ અને આ બંને રીતે આપણે ગણીશું તો જવાબ 17 આવે છે એ જ રીતે આપણે આની ગણતરી કરીએ તો સૌ પ્રથમ આપણે 6 વત્તા 5 કરીએ બરાબર છે હવે આપણે 6 વત્તા 5 તો 6 પછી આપણે 5 ગણવાના છે તો 5 પહેલા ગણીએ ને 1 2 3 4 અને 5 તો આપણે 6 પરથી ગણીએ હવે 6 પછી બોલો 7 8 9 બોલો 10 અને 11 તો આનો જવાબ 11 આવશે હવે આને આપણે આની સાથે ગણવાનું છે એટલે 11 વત્તા 4 તો હવે બોલો કે કેટલા ઉમેરવાના છે 11 માં 4 1 2 3 અને આ 4 અહીં સુધી ગણીશું
अग्यार पची शू आवशे बार तेर चौद अने पंदर तो अहीं जवाब पंदर आवशे बराबर छे तो आ जवाब आपणो आव्यो હવે આને આપણે બીજી રીતે કરીએ તો 6 માં 5 ઉમેરેલા તો હવે આપણે 6 માં 4 ઉમેરીશું બરાબર તો જુઓ 6 + 4 તો 4 ગણી લઈએ આપણે 1 2 3 અને 4 તો અહીં સુધી આપણે ગણીએ 6 પછી શું આવશે બોલો 7 તો અહીં 7 8 9 અને 10 તો અહીં જવાબ આપણો 10 આવશે અને 10 માં બીજા કેટલા ઉમેરવાના છે 5 તો આપણે 10 + 5 ઉમેરીશું તો 5 આપણે ગણીએ ને 1 2 3 4 5 અહીં સુધી આપણે ગણવાનું છે બરાબર હવે 10 પછી આપણે બોલવાનું છે તો 10 પછી 11 12 13 14 અને 15 તો અહીં જવાબ 15 આવશે તો જુઓ આ જવાબ અને આ જવાબ બંને સરખો આવ્યો ને તો અહીં આપણે શું લખવાનું છે 15 તો બંને રીતે આપણે આ રીતે ગણતરી કરી શકીએ છીએ હવે અહીં જુઓ શું છે 9 માં 4 ઉમેરવાના છે અને 1 ઉમેરવાનો છે તો આપણે પહેલા 9 માં 4 ઉમેરીશું અને પછી 1 ઉમેરીશું બરાબર છે તો જુઓ 9 + 4 કેટલા થશે તો આપણે 9 પછી 4 ગણવાના છે તો 1 2 3 અને 4 અહીં સુધી ગણતરી કરવાની છે તો 9 પછી શું આવશે બાળકો બોલો 10 11 12 13 તો અહીં આપણો 13 જવાબ આવે છે અને 13 માં કેટલા ઉમેરવાના છે 1 તો અહીં 13 + 1 તો આ 1 છે તો 13 માં 1 ઉમેરીશું તો 13 પછી શું કેટલા આવશે 14 તો આપણો જવાબ અહીં 14 આવે છે બરાબર છે તો આ આપણો જવાબ થયો હવે આ જ દાખલો આપણે બીજી તરફ રીતે કરીએ 9 માં 1 ઉમેરવાના છે અને પછી 4 ઉમેરવાના છે તો જુઓ આ રીતે હું લખું છું 9 + 1 9 માં 1 ઉમેરીએ એટલે કેટલા થાય 9 ને 1 10 અને 10 માં કેટલા ઉમેરવાના છે બાળકો 4 તો 1 2 3 અને 4 અહીં સુધી આપણે ગણીશું તો 10 પછી કેટલા આવશે બાળકો 11 12 13 અને 14 તો અહીં આપણો જવાબ 14 આવ્યો તો જુઓ આ રીતે અને આ રીતે બંને રીતે ગણીશું તો જવાબ 14 જ આવશે તો આ રીતે બાળકો આપણે ગણતરી કરતા શીખવાની છે તો 7 + 3 + 8 એ બાળકો તમારી જાતે કરવાનો છે કઈ રીતે આ રીતે તો તમને આવડશે ને તો આ રીતે આપણે ગણતરી શીખવાની છે બરાબર ને હવે તમે બધા પણ દુકાનદાર પાસે જઈને વસ્તુઓ લાવતા શીખી જશો ને
तो बाय बाय।